हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बता? मजा माने? तो चलो आपणे गुजराती में पाठ पांच कोरो काचबो भीनो चांदो भणता था, तो एमां आपणे हवे भाग छ भणीए। तो चलो तमारी गुजरातीनी बुक में पेज नंबर 79 खोलो। तो एमां पहेलुं छे वांचो अने समझो। चलो आपणे आ वाक्य एक एक करीने वांचीए। एक मित्रो भेगा मळी रात दी मजा करता, એટલે બધા મિત્રો ભેગા થઈને રાત અને દિવસ મજા કરતા। બે સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું। સસલાનું બચ્ચું કેવું હતું? રૂ જેવું ધોળું હતું। ત્રણ મળ્યાએ પરથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ। ટપ્પુ અને રાજહંસ મળ્યા ત્યારથી બંને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ। ચાર પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં બૂટ નાસ્તાનું શોપિંગ કર્યું। પાંચ ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી, કે ઊંઘવાનો ટાઈમ થાય એટલે મને ઊંઘ નથી આવતી। છ અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા, એટલે કે અમે પ્રવાસે જવા માટે નીકળ્યા ત્યારે મમ્મી અને પપ્પા અમને બાય બાય કહેતા હતા। સાત પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આવશે। પપ્પાએ શું પ્રોમિસ કર્યું? કે તેણે તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે, બરાબર। આઠ ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરનું દાડું મારવા ગયા, પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં, તેમને ધ્રાસકો પડ્યો। એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો। નાના મહેશને મૂકી સંગીતાબેન શું કરવા ગયા? ઘરને તાળું મારવા ગયા। તો થોડી વાર રહીને આવ્યા ત્યારે મહેશ ના દેખાયો, એ ડરી ગયા। પછી મહેશે પાછળથી આવીને શું કહ્યું? થપ્પો। નવ તરતા ના આવડતું હોય તેમણે સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ। દસ ગરમી લાગતી હોય તો પૂંઠું વીંજો પવન આવશે, ગરમી લાગતી હોય તો પૂંઠાથી પવન નાખો। હવે જોઈએ વાતચીત। એક આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? તો આ લીટી કઈ સાંભળવી તમને ગમી? મને તો આ લીટી સાંભળવી ખૂબ ગમી। ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંઝવાની આમાં નહોતી માથા ફૂટ, કે ટપ્પુ એ શું કર્યું? પેરાશૂટ ખોલ્યું। બે આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? ચલો ગાવી કઈ લીટી ગમી તમને? તો ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈએ તો બાય બાય ટાટા બોલ્યા। ત્રણ આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમશે? ચલો આ ગીતમાં જે લીટી હતી એમાંથી કઈ લીટીનો અભિનય કરવો તમને ગમશે? ચાર ટપ્પુ ભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? ચલો ટપ્પુ ભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તો ટપ્પુ ભાઈ આખો દિવસ પાણીમાં રહીને છબછબિયા કરતા હતા। પાંચ તમને ઉડતા આવડે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? ચાલો તમને ઉડતા આવડે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? છ તમને મુસાફરી માટે કે ફરવા ગયા હોય ને પડો ત્યારે કેવી રીતે રડો અભિનય કરો? ચાલો તમે મુસાફરી માટે ક્યાંક ફરવા ગયા હોય અને તમે ત્યાં પડી જાઓ તો તમે કેવી રીતે રડો, એવો અભિનય એટલે એવું નાટક કરીને તમારા ઘરે બધાને બતાવો। જવાબ લખો, નીચેના પ્રશ્નોના હવે આપણે જવાબ લખીશું। એક હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો?
तो हंसोए काचबाने आकाशमांथी लाकड़ीनी मददथी साथे लईने उड़ावानुं विचार्युं। आम हंसोए काचबाने उड़ाड़वानो उपाय कर्यो। हंसोए केवी रीते उड़ाड़वानुं विचार्युं? लाकड़ीनी साथे। बे काचबाने मानसरोवर लई जता पहेला हंसे कई शरत मूकी? तो काचबाने मानसरोवर लई जता पहेला हंसोए शरत मूकी के मूंगा रहेवू, जरा पण बोलवू नहीं। के तमारे मूंगा रहेवानुं, तमारे जरा पण बोलवानुं नहीं। त्रण मानसरोवर में जवा माटे काचबाए शुं शुं खरीद्युं? चलो मानसरोवर जतो हतो काचबो, तो मानसरोवर जवा माटे काचबाए शुं शुं खरीद्युं? तो मानसरोवर में जवा माटे काचबाए घणी बधी वस्तुओ अने खारी सींग खरीदी। चार तमारे बहार जवानुं होय तो तमे सी सी खरीदी करो छो? चलो तमारे बहार जवानुं होय तो तमे सी सी खरीदी करो? नवा कपड़ा, बूट, जे जरूरी वस्तुओ बधी खरीदी करो छो ने? तो तमे जे खरीदी करो ए तमारे अहीं लखवानुं। पांच काचबाने आकाशमां उड़ता कोण कोण जुए छे? तो काचबाने आकाशमां उड़ता मगर, माछला, डेढ़का अने दरवाजा खोलीने सौ जुए छे। छ टप्पू केवी रीते बची गयो? चलो टप्पू केवी रीते बची गयो? तो टप्पू काचबाए पोतानी साथे एक पेराशूट राख्यो हतो, तेणे ते खोल्यो अने तेनी मददथी धीमे धीमे नीचे उतर्यो अने टप्पू बची गयो। गीतना आधारे सरखा बोलाता शब्दों लखो। तो चलो गीत में जे सरखा बोलाता शब्दों आप्या छे ए आपणे अहींया लखवाना छे। जेम के लप लपिया तो छब छबिया, पाड़े तो ढाड़े, खोल्या तो बोल्या, धोड़ी तो टोड़ी, माथे तो साथे, जाशू तो खाशू, मरसे तो तरसे, टाणू तो गाणू, मरता तो उतरता, घारी तो सवारी, नाहया तो गाया, आव्यू तो गोखाव्यू, पेराशूट तो माथाकूट। आवी रीते गीतमांथी आपणे शब्दो लखवाना छे। ત્રણ ત્રણના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો, વર્ગમાં કહો। તો આ ગીત છે, આ ગીત ઉપરથી તમારે વાર્તા બનાવવાની અને વર્ગમાં બધા સામે કહેવાની। કાચબાભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરો, સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવો। ચલો કાચબાભાઈ હંસો પાસે ગયા છે એનું નાટક અહીંયા કરવાનું છે, આ સંવાદ આપણને આપ્યો છે। ટપ્પુભાઈ કેમ છો? હંસભાઈ મારે તમારું થોડું કામ છે। હંસભાઈ બોલો ને ટપ્પુભાઈ। ટપ્પુભાઈ તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે। હંસો જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું। ટપ્પુભાઈ એ તમારે ચિંતા ના કરો, બરાબર? તો તમારે જે આ પ્રશ્નોના જવાબ છે એ તમારી બુકમાં લખી દેવાના છે। ઓકે, બાય બાય।